તો વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ 7 છે નિયંત્રણ અને સંકલન. તો એની આપણે પ્રસ્તાવનામાં વાત કરીએ કે નિયંત્રણ અને સંકલન શું છે. તો સામાન્ય રીતે જે સજીવો છે એ વૃદ્ધિ પામે છે. તો વૃદ્ધિ એક પ્રકારનું હલનચલન કહેવાય અને હલનચલન એ આપણા નિયંત્રણ પ્રમાણે થતી ક્રિયાઓ છે. બરાબર છે. વનસ્પતિ છે એ હલનચલન એટલે વૃદ્ધિ પામે છે, એ જ એના માટે હલનચલન છે. પણ કોઈ નાનું બાળક હોય તો બાળક ધારો કે હિંચકા ઉપર બેઠેલું હોય તો પણ હલનચલન કરે છે. બિલાડી છે ઉંદરને પકડવા જાય તો પણ હલનચલન કરે છે. તો આવી જે હલનચલનની ક્રિયાઓ હોય છે, બરાબર છે, તો એ હલનચલનની ક્રિયાઓ છે એના માટે તમારે નિયંત્રણ અને સંકલન વસ્તુ જરૂરી છે કે તમે માંસપેશીઓ દ્વારા જ એ વસ્તુનું આપણે હલનચલન કરીએ છીએ, શરીરના અંગોનું હલનચલન કરીએ છીએ. બરાબર છે. તો આની અંદર પહેલું છે પ્રાણીઓ અને ચેતાતંત્રની વાત છે. તો પ્રાણીઓમાં ચેતાતંત્ર છે કે જેના દ્વારા આપણે નિયંત્રણ અને સંકલન આ બંને, નિયંત્રણ પહેલું વસ્તુ થાય છે કે આપણે હાથ કેટલો ઉપાડવો, કેટલું ચાલવું, બરાબર, જે આપણા નિયંત્રણ હેઠળ હોય છે. અને એના માટે ચેતાતંત્ર ખાસ જવાબદાર છે, જે આપણા શરીરની અંદર દરેક જગ્યાએ આવેલી એક ચેતાતંત્ર એટલે ચેતાકોષો છે, અને ચેતાકોષો એટલે ચેતાપેશીના બનેલા છે. તો સામાન્ય રીતે ચેતાતંત્ર અથવા ચેતાકોષોને ખબર કઈ રીતે પડે છે કે કઈ ક્રિયા કરવી, હલનચલન ક્યારે કરવું, શું વસ્તુ કરવું. તો પ્રાણીઓમાં નિયંત્રણ અને સંકલન એ ચેતા અને સ્નાયુ પેશી દ્વારા થાય છે. બરાબર છે. હવે આપણા પર્યાવરણમાંથી બધી સૂચનાઓની ઓળખ કેટલાક ચેતાકોષોના વિશિષ્ટીકરણ પામેલા ટોચના તંતુઓ દ્વારા થાય છે. પર્યાવરણમાંથી જ આપણે સંવેદનાઓ અનુભવીએ છીએ, અને એ સંવેદનાઓ છે ચેતાકોષો ની ટોચના તંતુઓ છે કે જેને ગ્રાહી એકમો કહે છે, આરએજે છે ટોચવાળા એકમો. અને એ શું કરે છે તો સંવેદનાઓ ગ્રહણ કરે છે. હવે સંવેદનાઓ કેવી હોય તો અંતઃકરણ છે જે સાંભળવાનું કામ કરે છે, તો એ પણ એક પ્રકારની સંવેદના છે. નાક છે સૂંઘવાનું કામ કરે છે, જે ધ્રાણ કહેવામાં આવે છે, ધ્રાણેન્દ્રિય છે. જીભ છે સ્વાદ પારખવાનું કામ કરે છે. તો આ બધી જ અલગ અલગ પ્રકારના ગ્રાહી એકમો છે, પણ એ બધા ચેતાકોષ સાથે સંકળાયેલા છે અને એ ચેતાકોષ દ્વારા જ એ જ બધી ક્રિયાઓ નિયંત્રણ હેઠળ થતી હોય છે. તો ગ્રાહી એકમો દ્વારા મળેલ સૂચનાઓ એક ચેતાકોષના અગ્રભાગે આવેલા તંતુઓ દ્વારા મેળવવામાં આવે છે. આ ચેતાકોષ છે બતાવી રૂપેલા, તો ચેતાકોષના આ જે અગ્રભાગ છે કે જ્યાં ઘણા બધા તંતુઓ દેખાય છે, જેને આપણે શિખા તંતુ કહીએ છીએ. જ્યારે એક લાંબો પ્રબંધ છે કે જેને અક્ષ તંતુ અથવા તો ચેતાંત કહેવામાં આવે છે, અને એના છેડે ચેતાંતો આવેલી હોય છે. વચ્ચે કોષ કેન્દ્ર છે અને આ આખું છે એને કોષ કાય તરીકે ઓળખવામાં આવે છે. હવે જયારે ગ્રાહી એકમો દ્વારા સંવેદનાઓ ચેતાકોષને મળે છે, કોના દ્વારા, શિખા તંતુ દ્વારા, ત્યારે જે રાસાયણિક ક્રિયાઓ દ્વારા મળે છે, અહીંયા એક રાસાયણિક ક્રિયા થાય છે એટલે અહીંયાથી જે રસાયણ દ્વારા જે સંદેશો મળે છે એનું આ શિખા તંતુ દ્વારા શું કરવામાં આવે છે, વિદ્યુત સંકેતોમાં વિદ્યુત આવેગો ઉત્પન્ન કરવામાં આવે છે. અને આ જ વિદ્યુત આવેગો કોષકાય દ્વારા અક્ષ તંતુથી અક્ષ તંતુ સુધી પહોંચાડવામાં આવે છે. બરાબર. તો આ જ આવેગો શિખા તંતુ દ્વારા ચેતા કોષકાય સુધી જાય છે, કોષકાય સુધી જાય છે, અને ચેતાક્ષ દ્વારા અંતિમ છેડા સુધી પહોંચે છે. આ અક્ષ તંતુ એ ચેતાક્ષ છે, એના દ્વારા અહીંયા અંતિમ છેડા સુધી પહોંચે છે, જેને ચેતાંત કહેવામાં આવે છે. અને ચેતાક્ષના છેડે જ આ વિદ્યુતના આવેગોને ફરીથી પાછું રાસાયણિક ક્રિયાઓમાં પરિવર્તિત થાય છે. એટલે આપણે આવી રીતે કહી શકીએ કે અહીંયા ધારો કે આ એક ચેતાકોષ છે, બરાબર, અને આ ચેતાકોષ દ્વારા જે ઊર્મિ રેખો અહીંથી આવે છે, ફરીથી આ જ ઉર્મી વેગોને અહીંયા આ ચેતાન દ્વારા આવે છે, અહીંયા બીજો ચેતાકોષ હોય છે, અને આ ચેતાકોષ અને આ બંને વચ્ચે અહીંયા એક નાનું જોડાણ જેવું હોય છે. બરાબર. જે જોડેલા હોતા નથી તો અક્ષતંતુ દ્વારા શું કર્યું, રસાયણો હતો એના વિદ્યુત આવેગોમાં કર્યું, એ વિદ્યુત આવેગ અહીંયા સુધી પહોંચે છે અને આ બાજુ, ત્યારે વિદ્યુત આવેગનું ફરીથી અહીંયા
રસાયણ માં કન્વર્ટ થઈ જાય છે, રાસાયણિક આવેગ બને છે, બરાબર છે. અને આ જે છે ભાગ એને ચેતોપાગમ કહેવામાં આવે છે. આ રાસાયણ અવકાશીય સ્થાન કે જેને ચેતોપાગમ ને પસાર કરે છે, એટલે રસાયણ છે એ અહીંથી આ જે ભાગ છે વચ્ચેનો આ એમાંથી પસાર થાય છે, ફરીથી અહીંયા બીજા ચેતાકોષનો અક્ષતંતુ આવે છે અને અક્ષતંતુ ફરીથી એને કેવા કરે છે, વિદ્યુત સંકેતોમાં બનાવે છે. હા, અને વિદ્યુત સંકેતો ફરીથી પ્રારંભ થાય છે. આ રીતે આગળ એક બીજો ચેતાકોષ જોડાયેલો છે અને સતત આ રીતે ચેતાકોષની જાળ હોય છે અને સંદેશાઓનું વહન કરવામાં આવે છે. અને આ રીતે આપણા ઉર્મિલેખો છે, જે ગ્રાહી એકમોએ એકત્રિત કરેલી માહિતી છે, એને કરોડરજ્જુ સુધી કે મગજ સુધી ચેતાકોષ આ રીતે જ વહન કરતું હોય છે. તો હવે એના પછીનો એકમ છે કે પરાવર્તી ક્રિયાઓ, બરાબર. એના પછી આપણે વાત કરીએ છીએ તો પરાવર્તી ક્રિયાઓની વાત છે કે પરાવર્તી ક્રિયાઓ કોને કહેવામાં આવે છે. તો સામાન્ય રીતે કોઈ ટાંકડી પર આપણો પગ પડી જાય તો તરત આપણે હાથ પગ લઈ લઈએ છીએ, કોઈ ગરમ વસ્તુને આવતા તરત આપણો હાથ પાછળ લઈ લઈએ છીએ. તો એ શું છે, તો સંવેદનગ્રાહી અંગો દ્વારા જે ઉર્મી વેગો મળે છે એ ચેતાકોષ દ્વારા આમ તો મગજ સુધી પહોંચાડવામાં આવે છે. હવે મગજ છે એ ચેતાકોષની એક જાળ છે, બરાબર છે. અને મગજ દ્વારા એનું ચિંતન કરવામાં આવે છે, એ જે સંવેદના છે એનો એના વિશે વિચાર કરવામાં આવે છે અને પછી મગજ દ્વારા એનો પ્રતિચાર આપવામાં આવે છે, બરાબર છે. અને પ્રતિચાર રૂપે મગજ શું કરે છે, સ્નાયુઓનું હલનચલન કરાવે છે. જે બાજુથી જે ભાગથી સંદેશો આવેલો છે એ બાજુના હાથ અથવા પગના જે પણ સ્નાયુઓ છે એ સ્નાયુઓને હલનચલન કરવાનો આદેશ આપે છે અને જે શરીરના વિવિધ ભાગો સુધી આ રીતે પહોંચે છે. પણ આ જે ક્રિયા થાય છે આટલી જેની અંદર ઘણો સમય લાગી જાય છે અને સમય લાગી જાય એટલામાં તો જો તમે કોઈ ગરમ વસ્તુને અડકી જાઓ તો તમારો હાથ એટલામાં બળી પણ જાય, કેમ કે એ ક્રિયામાં થોડી વાર લાગે છે. માટે જ આના ઉકેલ સ્વરૂપે પ્રાણીઓની અંદર જ ચેતા છે, ધારો કે ચેતા ઉષ્માની અનુભૂતિ કરે છે, અહીંયા બતાવી છે કે અહીંયા ગ્રાહી એકમો છે એ ઉષ્માની અનુભૂતિ કરે છે, જેવી જ અનુભૂતિ કરે છે એવો જ એ સંવેદી ચેતા કોષો દ્વારા એ સંદેશો ક્યાં જાય છે, કરોડરજ્જુ સુધી પહોંચે છે. કરોડરજ્જુ પૃથ્થકરણ કરી અને ઉર્મિવેગ છે અથવા પ્રતિચાર છે ચાલક ચેતાને આપે છે. ચાલક ચેતા દ્વારા એ હાથના સ્નાયુઓને પ્રતિચાર કરવા પ્રેરે છે અને આ રીતે જે બને છે એને આપણે પરાવર્તી કમાન કહેવામાં આવે છે. તો ચેતા છે ઉષ્માની અનુભૂતિ કરે છે, તે સ્નાયુઓને ઝડપથી હલનચલન કરવા કરાવે તેવી ચેતાઓ ને સરળ રીતે જોડાયેલી હોય છે. આ જે ગ્રાહી એકમો છે એ એવી ચેતાઓ સાથે જોડાયેલા છે કે જેથી કરીને આ જે સ્નાયુઓ છે હાથના એ ઝડપથી હલનચલન કરી શકે. તો આવી રીતનું જે કમાન બને છે એને પરાવર્તી કમાન કહેવામાં આવે છે. અને આ સ્નાયુઓને ઝડપથી હલનચલન કરવા માટે જે ચેતાઓને પ્રતિચાર મળે છે એ કોના દ્વારા મળે છે, કરોડરજ્જુ દ્વારા જ મળે છે. તો અંતર્ગ્રાહી એટલે સંવેદી ચેતા જે સંવેદના અનુભવે છે ગ્રાહી એકમોમાંથી અને બહિર્વાહી ચાલક વચ્ચે એટલે કે ચાલક ચેતા વચ્ચે જે જોડાણ છે, હા, એ આ બંનેનું જે જોડાણ કોણ કરે છે, કરોડરજ્જુ કરે છે. એ સંદેશા ક્યાં મોકલે છે, તો જોડાણ મગજ તરફ જતી કરોડરજ્જુમાં મળે છે અને આ કરોડરજ્જુ જ પરાવર્તી કમાન રચે છે. જો કે આ સંવેદના છે એ આગળ મગજ સુધી તો પહોંચાડવામાં તો આવે જ છે, પણ અહીંયા જ પૃથ્થકરણ ચેતા દ્વારા જ એ સંવેદના પ્રત્યે પ્રતિચાર કરી અને જે સ્નાયુઓ છે એનું હલનચલન કરાવે છે. તો પ્રાણીઓ વિચારવા માટે ચેતાકોષીય જાળ અલ્પ વિકસિત હોય અથવા તો ગેરહાજર હોય કે ઝડપથી વિચારી ન શકતા હોય તેને પરાવર્તી કમાન વિકાસ પામે છે, ઘણા પ્રાણીઓમાં હોય છે. અને જે જટિલ ચેતાકોષીય જાળ છે, આ જે કરોડરજ્જુ પોતે એક જટિલ ચેતાકોષીય જાળ છે, બરાબર છે, અને ઝડપથી શું કરે છે,
પ્રતિકાર આપે છે. આનું જો ઉદાહરણમાં લઈએ તો જ્યારે પણ તમારો હાથ ગરમ વસ્તુને અડકે છે ત્યારે ગ્રાહી એકમો દ્વારા ઉષ્મા દર છે, એ ગરમીની જે સંવેદના છે અનુભવે છે, એ સંવેદના સંવેદી ચેતાકોષો દ્વારા કરોડરજ્જુને મોકલવામાં આવે છે. કરોડરજ્જુની અંદર પૃથુકરણીય જે ચેતાઓ છે એનું પૃથુકરણ કરે છે, એને સમજે છે અને એના પછી એ પ્રતિચાર સ્વરૂપ આપે છે અને પ્રતિચાર સ્વરૂપે એ જે સંદેશો છે એ ચાલક ચેતાને મોકલે છે. ચાલક ચેતા એ કોની સાથે જોડાયેલી હોય છે આગળ જતા, તો પ્રતિચારક હાથમાંના સ્નાયુઓ સાથે જોડાયેલી હોય છે અને તરત જ હાથના સ્નાયુઓ શિથિલ બને છે અને આપણે તરત જ હાથ ત્યાંથી પાછો ખેંચી લઈએ છીએ જેથી આપણે વધારે દાઝી જતા નથી. તો આ રીતે ઝડપથી પ્રતિચાર કરવા માટે આ જે એક આખી કમાન જેવી રચના જો અહીંથી શરૂઆત થાય આમ જાય અહીંથી પાછી બહારી આવે છે માટે પરાવર્તી કમાન જેવી રચના કરી બને છે. તો ઘણી વાર પરાવર્તી ક્રિયાઓ અથવા પરાવર્તી કમાન સમજાવો એવો પ્રશ્ન આવે છે, બરાબર છે, આઈએમપી પ્રશ્ન છે.